हिरेब्रा कन्या विद्यालय ना ई लर्निंग एप्लीकेशन्स नी अंदर आपनो स्वागत छे। हवे आनी पहेलानो जे लेक्चर हतो तेनी अंदर आपणे जोयुं के ई कॉमर्स नी व्याख्या शुं हती, बरोबर? व्याख्या आपणे जोई हती, थोड़ुं पाछुं रिपीट रिविजन जेने कहेवाय, के ई कॉमर्स एटले शुं? तो के इंटरनेट पर करवामां आवती धंधाकीय प्रवृत्ति। धंधाकीय प्रवृत्ति એટલે શું? તો કે જે પ્રવૃત્તિથી આપણને કોઈ ને કોઈ પ્રકારનો લાભ મળે, લાભ શેનો? તો કે પૈસા મળે, બરોબર, નફો મળે અથવા ફી મળે, તો તેને કહેવામાં આવે છે ધંધાકીય પ્રવૃત્તિ। સામાન્ય રીતે ઇન્ટરનેટ વગર ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ માણસો કરતા હોય છે, પણ આ પ્રવૃત્તિ ઈ પ્રકારની જેની અંદર ઇન્ટરનેટ દ્વારા ઘરે બેઠા અથવા તો ઇન્ટરનેટની સુવિધાનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકીએ, બરોબર છે? તો અહીંયા આપણે આની પહેલાના લેક્ચરની અંદર વ્યાખ્યા જોઈ હતી, ત્યાર પછી આપણે જોયા હતા વિનિયોગ। વિનિયોગ એટલે શું? તો કે કેવી કેવી જગ્યાએ ઈ કોમર્સનો ઉપયોગ કરીને ધંધાકીય પ્રવૃત્તિઓ કરી શકાય છે, બરોબર? વિનિયોગમાં પણ આપણે કઈ કઈ વસ્તુ જોઈ હતી? તો કે સૌથી પહેલું જોયું હતું ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન। ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન, બરોબર? આ પુસ્તકની દુકાનમાં આપણે એક એક્ઝામ્પલ પણ જોયું હતું, જે હતું એમેઝોન કંપનીનું। અને સૌથી ફેમસ જો કોઈ કંપની હાલમાં ઇન્ટરનેટ પર અવેલેબલ હોય પુસ્તકની દુકાન માટે, તો એમાંનું એક નામ છે એમેઝોન કંપની, બરોબર? હાલમાં જે કંપની ઓનલાઈન તમામ વસ્તુ, લગભગ તમામ કેટેગરીની વસ્તુનું વેચાણ ઓનલાઈન કરે છે, બરોબર? તો એ આવશે એમેઝોનની અંદર। ત્યાર પછી આવશે પુસ્તકની દુકાન બાદ ઇલેક્ટ્રોનિક વર્તમાન પત્ર। ઇલેક્ટ્રોનિક વર્તમાન પત્ર એટલે કે આપણે જે પરંપરાગત રીતે છાપું આવે છે, એ છાપાનું જ ઇલેક્ટ્રોનિક વર્ઝન, એટલે કે છાપાની જ ઇલેક્ટ્રોનિક આવૃત્તિ, બરોબર? એને કહેવાશે ઇલેક્ટ્રોનિક વર્તમાન પત્ર। મેં એના પણ ઉદાહરણ આપ્યા હતા તમને કે ઘણી બધી આપણી જે છાપાની કંપનીઓ છે, બરોબર, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, અલગ અલગ ઘણી ભાષામાં, અને ભારત દેશમાં તો ઘણી બધી ભાષાઓની અંદર ન્યૂઝ પેપર જે છે તે વાંચવામાં પણ આવે છે। તો દરેક કંપની પોતાની વેબસાઈટ ઉપર પોતાના વર્તમાન પત્રનું ઈ વર્ઝન અવેલેબલ છે, એટલે કે ઇલેક્ટ્રોનિક આવૃત્તિ અવેલેબલ છે। તમે જે તે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈ અને ઈ કંપનીનું ન્યૂઝ પેપર ઓનલાઈન વાંચી શકો છો, બરોબર છે? જેથી ફાયદો શું થાય? તો કે ઘણી બધી વાર એવી કોઈ સંજોગ આવી જાય કે તમારી પાસે મુદ્રણ થયેલું ન્યૂઝ પેપર ન પહોંચી શકે, ત્યારે તમારે આ રીતે ન્યૂઝ પેપર વાંચી અને ન્યૂઝ છે તે મેળવી શકાય છે, બરોબર? હવે ઇલેક્ટ્રોનિક વર્તમાન પત્રનો ફાયદો શું? તો કે મુદ્રણ ખર્ચ ઘટે છે, પ્રદૂષણ ઘટે છે, કેમ કે છાપા ઉપર કઈ છાપકામ કરવાનું નથી, મુદ્રણ ખર્ચ, મશીનરીનો ખર્ચ બચે છે, શાહી જે ઇંકનો ઉપયોગ કરે તે ઇંક પણ બચે છે, લોકો સુધી ખૂબ જ ઝડપથી માહિતી પહોંચી જાય છે, લોકોને ન્યૂઝ પેપરની રાહ જોવી પડતી હતી, તો આ બધા જે છે તે ફાયદા છે ઈ વર્તમાન પત્રના, એટલે કે ઇલેક્ટ્રોનિક વર્તમાન પત્રના। આ ઈ વર્તમાન પત્રની અંદર આપણે એક્ઝામ્પલ મેં કીધું તે મુજબ ગુજરાત સમાચાર, ત્યાર પછી દિવ્ય ભાસ્કર, ત્યાર પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એશિયન એજ, બરોબર, હિન્દુસ્તાન ટાઈમ્સ, ઘણા બધા અલગ અલગ પ્રકારના ઉદાહરણ આપણને ઓનલાઈન જોવા મળી શકે છે, બરોબર? ત્યાર પછી આપણે ત્રીજો જે વિનિયોગ જોયો હતો તે જોયો હતો માર્કેટિંગ અને વેચાણ। માર્કેટિંગ અને વેચાણ અલગ અલગ ઘણી બધી રીતે વિવિધ કંપનીઓ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરતી હોય છે, પછી તે માર્કેટિંગ છે પેમ્પલેટના સ્વરૂપમાં કરે,
કોઈ જાહેરાતના સ્વરૂપમાં કરે, ઇન્ટરનેટ દ્વારા પોપઅપ એડ્સ, બરોબર, આપણે કોઈ એપ્લિકેશન યુઝ કરતા હોય, એપ્લિકેશન યુઝ કરતા કરતા એપ્લિકેશનની નીચેની જે પટ્ટી આવે, માની લો કોઈ ગેમ રમીએ છીએ તો ગેમની જે નીચેની પટ્ટી આવે એમાં કોઈ ને કોઈ પ્રોડક્ટની આપણને જાહેરાત દેખાય છે, ઓનલાઈન જોવા મળે છે, તો આ શું છે? એક પ્રકારનું માર્કેટિંગ. અને બીજું શું છે? તો કે વેચાણ. તો વેચાણ માટેની અલગ અલગ સાઇટ, બરોબર, જે આપણે અત્યારે હાલમાં યુઝ કરીએ છીએ, દાખલા તરીકે બુકના એક્ઝામ્પલ પ્રમાણે ફેબમાર્ટ, બરોબર, ફેબમાર્ટ જે બુકમાં આપણને એક્ઝામ્પલ આપ્યું છે ટેક્સ્ટ બુકમાં. ત્યાર પછી જોઈએ તો અમેઝિંગ કાર્ટ એક સાઇટ છે, તે પણ આપણને આપે છે. ત્યાર પછી ફ્લિપકાર્ટ જે વેબસાઇટ ખૂબ જ પ્રખ્યાત છે, તે વેબસાઇટ પણ આપણને માર્કેટિંગ અને વેચાણ બંને ઓનલાઈન આપે છે. તો ફાયદો શું? આના ફાયદામાં શું આવે? તો કે આપણે ઘરે બેઠા જ વસ્તુ ખરીદી શકીએ છીએ, માર્કેટમાં માર્કેટ પ્લેસ પર જવું પડતું નથી. ઘણી વાર સંજોગ એવા આવી જાય કે બહાર નીકળવામાં કોઈ ને કોઈ પ્રકારની તકલીફ થઈએ, બરોબર, અથવા તમે બહાર નીકળી ન શકો, તમારી પાસે ટાઈમ ન હોય, તો તમે આવી વેબસાઇટ પરથી પ્રોડક્ટ જે છે તે અલગ અલગ ખરીદી શકશો, બરોબર. તો આ ત્રણ આપણે જોયા હતા આની પહેલાના લેક્ચરની અંદર વિનિયોગ. હવે આજે આના પછીનો જે વિનિયોગ છે તે જોઈએ. આપણને આપેલું છે ઓનલાઈન હરાજી. હવે હરાજી એટલે શું? તો કે આપણને ખ્યાલ છે કે કોઈ પણ એક વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે, દાખલા તરીકે એક ફ્લેટ છે અથવા એક મકાન છે, મકાનની એક કિંમત આપણને બાંધવામાં આવે, દાખલા તરીકે 25 લાખ રૂપિયા એક મકાનની કિંમત બાંધી દીધી, અને બધાને ન્યૂઝપેપર થ્રુ અથવા તો ટીવી ચેનલ થ્રુ જાહેરાત થઈ ગઈ હવે આ મકાનની હરાજી આ રવિવારે રાખવામાં આવી છે. જેને જેને ઇન્ટરેસ્ટ હોય તે ડિપોઝિટ ભરીને તેની અંદર પોતાનું રજીસ્ટ્રેશન છે તે કરાવે. ડિપોઝિટ માની લો 10,000, 20,000 કે 50,000 રાખેલી હોય, બરોબર છે, અને ત્યાર પછી તે વ્યક્તિ જ્યારે હરાજી ઉપર જે જગ્યા છે ત્યાં હાજર થશે, એટલે તેની અંદર વેચનાર અને ખરીદનાર બે પક્ષ હશે. વેચનાર કદાચ એક અલગ વ્યક્તિ હોય અથવા એક કંપની હોય, ખરીદનારમાં ઘણા બધા હશે કે જે બોલી લગાવવા માટે આવેલા હશે. ખાસ શબ્દ ધ્યાનમાં રાખજો, બોલી લગાવનાર. બોલી લગાવનાર શું કરશે? તો કે ફ્લેટની જે બેઝ કિંમત છે, જે બેઝિક કિંમત છે 25 લાખ, તેનાથી ઉપરની બોલી લગાવશે, બરોબર. દાખલા તરીકે કોઈ વ્યક્તિ બોલે છે કે ભાઈ 25 લાખમાં 25.5 લાખ અથવા 25,50,000, તો ત્યાર પછીના વ્યક્તિને જો ઈચ્છા હોય તો તેનાથી ઉપરની બોલી જ લગાવવાની થશે, નીચે એ વ્યક્તિ આવી શકશે નહીં. અને હરાજીના અંતે જે વ્યક્તિ સૌથી ઊંચી બોલી લગાવે છે, માની લો 25 લાખવાળો જે ફ્લેટ છે અથવા જે મકાન છે તેની સૌથી ઊંચી બોલી એ જ હરાજીની અંદર 40 લાખ લઈ લીધી, તો છેલ્લે 40 લાખ ગાઉ જે વ્યક્તિ છે જેને 40 લાખની બોલી લગાવેલી છે તે વ્યક્તિ ફ્લેટ લઈને જશે. તો આ આપણે ઓફલાઈન હરાજી જોઈ. તે જ પ્રકારની હરાજી ઓનલાઈન કરવામાં આવે છે, જેમાં વેબસાઇટ દ્વારા વેચનાર અને ખરીદનારનું રજીસ્ટ્રેશન કરવામાં આવે. રજીસ્ટ્રેશન મેઇન વસ્તુ છે. વેબસાઇટ દ્વારા બોલી લગાવનાર અને વેચનાર બંનેનું રજીસ્ટ્રેશન કરવામાં આવે, અને ત્યાર પછી જે વેચનાર વસ્તુ મૂકે એની એક સમયરેખા નક્કી કરવામાં આવે. દાખલા તરીકે ફ્લેટ મૂકેલો છે તો ફ્લેટની એક સમયરેખા, માની લો કે મેં આજે ફ્લેટ મૂક્યો તો હું 15 દિવસ સુધીની એમાં સમયરેખા આપીશ. 15 દિવસ સુધીમાં જે વ્યક્તિને બોલી લગાવી છે તે વ્યક્તિ એની અંદર બોલી લગાવી શકશે. 15 દિવસ પૂરા થાય અથવા તો મારી સમયરેખા સમયમાં પૂરો થાય મેં જે વસ્તુ મૂકી છે તેનો, તો ઓટોમેટિક સૌથી ઊંચી બોલી લગાવનારને વેચી દેવામાં આવશે, બરોબર છે. તો આ એક હરાજીની ખાસ મેથડ છે, જેમાં પક્ષકાર મેં કીધું એ પ્રમાણે બે હોય છે, એક છે વસ્તુ વેચનાર, બીજા પક્ષકાર તરીકે છે બોલી લગાવનાર. બોલી લગાવનાર ઘણા બધા હશે, કેમ કે હરાજી છે એટલા માટે
જે જે એમાં ઇન્ટરેસ્ટેડ છે, જેને જેને તેમાં રસ છે, બરોબર, તે વસ્તુ ખરીદવામાં તે બોલી લગાવશે. હાલમાં અત્યારે એન્ટિક વસ્તુઓ જે છે, બરોબર, જે જૂની વસ્તુઓ છે, પ્રાચીન વસ્તુઓ છે, પણ ખૂબ જ અગત્યની વસ્તુઓ છે, તેની બોલી ઘણી બધી જગ્યાએ હાલમાં લાગતી હોય છે. તો આની વેબસાઇટ કઈ છે? તો કે એની વેબસાઇટ આપણને આપેલી છે બુકની અંદર ebay.in. આની પાછળ .in એટલા માટે છે કેમ કે ebay એક મલ્ટીનેશનલ વેબસાઇટ છે. ભારતની જે આવતી છે ebay ની, ભારતની વેબસાઇટ છે, એની પાછળ ebay.in આપેલું છે, બરોબર. તો આ વેબસાઇટ દ્વારા પણ આપણે હરાજી કરી શકીએ છીએ. સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવાનું અને ત્યાર પછી તમારે નક્કી કરવાનું કે ભાઈ મારે કઈ પ્રોડક્ટ માટે હરાજી કરવી છે, બરોબર છે. ત્યાર પછીની એક એપ્લિકેશન એટલે કે વિનિયોગ છે ઓનલાઈન બિલિંગ. આ વસ્તુ આપણને હાલના સમયમાં ખ્યાલ છે જ, આપણે ઘણા બધા બિલ આપણી રીતે કોઈને કોઈ આપણા જીવન જરૂરિયાત પ્રમાણે ભરીએ છીએ. દાખલા તરીકે લાઇટ બિલ છે, વીજળીનું બિલ, ઇલેક્ટ્રિસિટીનું બિલ, ત્યાર પછી છે મોબાઈલ હોય તો મોબાઈલનું પોસ્ટ પેઇડનું બિલ આવે છે, જો પોસ્ટ પેઇડ કાર્ડ હોય તો. ત્યાર પછી છે ટેલિફોન બિલ, લેન્ડલાઇન ફોન હોય, માની લો BSNL લેન્ડલાઇન ફોન છે તો એનું બિલ આવે. ત્યાર પછી પાણીનું બિલ આવે છે, બરોબર છે. ત્યાર પછી મિલકત વેરો આવે, તેનું પણ બિલ આવે છે. તો આ ઘણા બધા અલગ અલગ બિલ છે, તો તે પણ હવે આપણે ઓનલાઈન ભરી શકીએ છીએ, બરોબર. બુકની અંદર એક વેબસાઇટ આપેલી છે જે ખૂબ જ ફેમસ છે, લેન્ડલાઇન ફોન અને મોબાઈલ ફોન માટેની BSNL, બરોબર, ભારત સંચાર નિગમ લિમિટેડ. તો આ જે કંપની છે, સરકારી કંપની છે, તો તે શું કરે છે, આપણને ઓનલાઈન તેની વેબસાઇટ પર જ બિલ ભરવાની પૂરેપૂરી સુવિધા આપણને આપે છે, અને આપણે એ વેબસાઇટનો ઉપયોગ કરી અને આસાનીથી બિલ ભરી શકીએ છીએ. ફાયદા શું આના? તો કે તમારે ત્યાં ધક્કો ખાવો પડતો નથી, લાંબી લાઈનમાં ઊભું રહેવું પડતું નથી. તમે કોઈ પણ જગ્યાએ હોય તમે ખૂબ જ આસાનીથી બિલ ભરી શકો છો. પેમેન્ટ કેવી રીતે કરવાનું? તો કે તમે ઓનલાઈન કોઈ પણ પેમેન્ટનો ઉપયોગ કરી શકો છો, પછી ભલે ક્રેડિટ કાર્ડ હોય કે ડેબિટ કાર્ડ હોય કે UPI પેમેન્ટ હોય અથવા નેટ બેન્કિંગ હોય, બરોબર છે, તમે કોઈ પણ રીતે તે પેમેન્ટ છે તે કરી શકશો. ત્યાર પછી આવે છે ત્યાર નેક્સ્ટ વિનિયોગ એટલે કે તેના પછીની એપ્લિકેશન માહિતી સેવાઓ. માહિતી સેવા કેવી કેવી? આપણને ખ્યાલ છે કે આપણે અત્યારે થોડાક ટાઈમ પહેલા જ ધોરણ 12 નું રિઝલ્ટ જોયું. હવે રિઝલ્ટ જોયું તો 12મા ધોરણના વિદ્યાર્થી તરીકે મારા મનમાં ઘણા બધા પ્રશ્નો હોય કે ભાઈ શેમાં એડમિશન લેવું, કઈ કોલેજ સિલેક્ટ કરવી, કોલેજ હું જોઉં છું તો એ કોલેજ કેવી હશે, કોલેજના ફેકલ્ટીઝ ક્યાં ક્યાં હશે, કોલેજનું એટમોસ્ફિયર કેવું છે, તેનું બિલ્ડિંગ કેવું છે, ઘણા બધા ક્વેશ્ચન હોય. પણ માહિતી સેવાની અંદર શું થાય છે? તો કે એવી અમુક ખાસ પ્રકારની વેબસાઇટ બનાવવામાં આવે કે જેની અંદર વિદ્યાર્થીઓને તમામ પ્રકારની કોલેજની માહિતી મળે. હાલમાં લોકડાઉનનો જે સમય છે તે દરમિયાન મોટા ભાગની કોલેજે આ વખતે ઓનલાઈન એડમિશન જ ચાલુ રાખેલા છે. તો ઈ કોલેજની વેબસાઇટ જો ઓપન કરવામાં આવે તો આપણને તમામ વસ્તુ છે તે જોવા મળશે. દાખલા તરીકે ગુજરાત બોર્ડની જે વેબસાઇટ, જે ઓફિશિયલ વેબસાઇટ છે gseb.org, આ છે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ, બરોબર. હવે માની લો ધોરણ 12 નું રિઝલ્ટ આવ્યું તો વિદ્યાર્થીને માહિતી ક્યાંથી મળશે કે એનું રિઝલ્ટ શું આવ્યું? તો એ ઓપન કરશે gseb.org નામની વેબસાઇટ, તો તેમાં એને તેનું રિઝલ્ટ જોવા મળશે. તેના સીટ નંબર એન્ટર કરે એટલે નીચેનું રિઝલ્ટ સીટે આપવામાં આવશે. આ રીતે કોઈ પણ યુનિવર્સિટી, કોઈ પણ કંપની પોતાના કસ્ટમરને અથવા તો પોતાના એમ્પ્લોયીને માહિતી આપવા માટે ખાસ પ્રકારની વેબસાઇટ બનાવશે જેને કહેવામાં આવશે માહિતી સેવાઓ.
વળી પાછું ફાયદો શું છે આનો? તો કે વિદ્યાર્થીઓને જે તે જગ્યાએ ધક્કો ખાવો પડતો નથી, સમય બચે છે, વિદ્યાર્થી કોઈ પણ જગ્યાએ હોય પોતે ત્યાંથી વેબસાઇટની એક્સેસ કરી શકશે, એટલે કે ખૂબ જ આસાનીથી કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકશે. ત્યાર પછી હજુ પણ એક વિનિયોગ છે, તે સહાય સેવાઓ. સહાય સેવાઓ એટલે શું? તો કે હેલ્પ ડેસ્ક. દાખલા તરીકે હું કોઈ એક વસ્તુ લઈ આવું છું, હું એક નવું ટીવી લઈ આવ્યો, બરોબર. હવે મેં નવું ટીવી લીધું તો ટીવીની અંદર ફંક્શન કેવી રીતે કામ કરશે, શું કરશે, આપણને ખ્યાલ છે કે આપણને કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુની અંદર એનું એક યુઝર મેન્યુઅલ આપવામાં આવે છે, એક નાની બુકલેટ આપવામાં આવે જેમાં ઇંગ્લિશમાં કે હિન્દીમાં કે બીજી કોઈ લેંગ્વેજની અંદર તે વસ્તુ વિશે સમજાવેલું હોય છે. નવો મેં મોબાઈલ ફોન લીધો તો એની પણ નાનકડી એક બુકલેટ આપણને આપવામાં આવે. મને કોઈ ફંક્શન સમજાય નહીં તો હું એ બુકલેટમાંથી વાંચી શકું, પરંતુ માની લો કે મારી બુકલેટ ખોવાઈ ગઈ તો શું થાય? તો કે મેં જે કંપનીનો ફોન લીધો છે, મેં જે કંપનીનું ટીવી લીધું છે, મેં જે કંપનીનું વોશિંગ મશીન લીધું છે, તે કંપનીની વેબસાઇટ ઉપર હું જઈશ અને ત્યાંથી હું તેને ઓપરેટ કેમ કરું એની માહિતી મેળવી શકીશ. ત્યાં મને સહાય મળશે, ત્યાં મને મદદ મળશે, બરોબર. અને હવે તો બુકમાં નથી, પણ હવે અત્યારના સમયમાં દરેક કંપનીએ પોતાની સહાય સેવાઓ માટે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ રાખેલા છે. વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ એટલે શું? સાઈડમાં એક ચેકબોક્સ આપવામાં આવે, બરોબર. એ ચેકબોક્સમાં તમે ક્વેશ્ચન લખી નાખો એટલે કમ્પ્યુટર દ્વારા તમને આન્સર આપવામાં આવશે કે તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે થઈ શકે, જેને કહેવાય છે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ. તો એ પણ હવે તો રાખવામાં આવે છે. તો સહાય સેવાઓ જે છે તેમાં મેં કીધું એ પ્રમાણે કે તમને ઓનલાઈન મદદ આપવામાં આવશે. ઘણા બધા ડિવાઇસ એવા છે કે જેને કમ્પ્યુટરમાં કનેક્ટ કરવા હોય તો એના સ્પેશિયલ સોફ્ટવેરની જરૂર પડે. દાખલા તરીકે પ્રિન્ટર. પ્રિન્ટર હું નવું લઈ આવું છું, સીધું કમ્પ્યુટર સાથે અટેચ કરી દઈશ તો કામ કરવા મળશે નહીં. તેની સાથેનો એક સોફ્ટવેર આવે જે મારા પ્રિન્ટરને ચલાવશે. સોફ્ટવેરને ટેકનિકલ ભાષામાં કહેવાય છે ડ્રાઈવર સોફ્ટવેર, બરોબર. તો આ ડ્રાઈવર મારે પેલા કમ્પ્યુટરમાં નાખવા પડે, ઇન્સ્ટોલ કરવા પડે, ત્યાર પછી મારું પ્રિન્ટર બરોબર કામ કરશે. ખાલી પ્રિન્ટર નહીં, કોઈ પણ ડિવાઇસ મારે કમ્પ્યુટરમાં કનેક્ટ કરવું હોય તો એના માટે મારે સોફ્ટવેરની જરૂર પડશે, જે સોફ્ટવેર મને સહાય સેવાઓ આપતી વેબસાઇટ ઉપરથી મળી જશે. દાખલા તરીકે મારી પાસે એક વેબ કેમેરો છે આઈબોલ કંપનીનો, તો આઈબોલ કંપનીના વેબ કેમેરામાં મારા જો પીસીમાં વેબ કેમેરો ચાલતો નથી તો શું કામ નથી ચાલતો? તો કદાચ એવું બોલે કે મારી પાસે તેના ડ્રાઈવર અવેલેબલ ન હોય. તો હું સહાય સેવાઓ જે આઈબોલ કંપની છે એની વેબસાઇટ ઓપન કરીશ તો કદાચ મને એવું બને કે તેની અંદરથી તેના ડ્રાઈવર મને મળી શકે. હું કેનનનું પ્રિન્ટર લાવું છું અને કેનનના પ્રિન્ટરમાં મારું પ્રિન્ટર છે તે પીસી સાથે ડાયરેક્ટ કનેક્ટ થતું નથી, તો હું એને ડ્રાઈવર કેનનની સાઇટ ઉપરથી જ ડાઉનલોડ કરીશ, બરોબર છે. તો આ કામ છે તે હું સહાય સેવાઓ દ્વારા કરી શકીશ. અને 24/7 24 કલાક અને સાથે 7 દિવસ સહાય સેવાઓ છે મને મળતી રહેશે, મારે કોઈ પણ સમયની પાબંદી નથી. વેબસાઇટ ખોલવું અને સામે સીધું જ એનું સહાય સેવાઓનું પેજ મળશે, તેના વિડીયો પણ ઘણી બધી કંપનીઓ મૂકે છે કે ભાઈ કોઈ એક પ્રોબ્લેમનું સોલ્યુશન નથી થતું, તો વિડીયો દ્વારા ટ્યુટોરિયલ આપવામાં આવે, તમે આ રીતે એનું સોલ્યુશન કરો થઈ જશે, બરોબર છે. તો કંપની આપણને માલ વેચો તો એ કસ્ટમરનું પણ પૂરેપૂરું ધ્યાન રાખશે જ, બરોબર. કેમ કે એની જવાબદારીમાં આવે છે કે ભાઈ કસ્ટમર કોઈ ક્વેરી કરે તો તેને પૂરેપૂરો જવાબ દેવો, પૂરેપૂરી સહાય આપવી. તો એ કામ છે કે સહાય સેવાઓ ઉપરથી ઇન્સ્ટન્ટ થઈ શકે છે, બરોબર. તો આ હતા આપણા વિનિયોગ. હજુ પણ એક વિનિયોગ બાકી છે, પણ એના માટે આપણે એક આખો અલગ લેક્ચર રાખેલો છે, બરોબર છે. કયો વિનિયોગ બાકી છે? તો કે નેટ બેન્કિંગ. નેટ બેન્કિંગની પ્રોસિજર જે છે તે ઘણી બધી જગ્યાએ અલગ અલગ હોય છે, પણ મારા મત પ્રમાણે આપણે નેટ બેન્કિંગનો આખો એક અલગ લેક્ચર રાખશું, સેપરેટ લેક્ચર, કે જેથી એ પ્રોસિજર છે તે આપણે આખી સમજી શકાય. અને ખાલી નેટ બેન્કિંગ નહીં, તેની સાથે જે પેમેન્ટ પદ્ધતિઓ
ચુકવણી ની પદ્ધતિઓ તે પણ આપણે રાખશું. બરોબર છે? તો આજના લેક્ચરમાં આપણે બધા નિયમ જોયા. ફરીથી કહી દઉં છું, અહીંથી આપણે આજના લેક્ચરની શરૂઆત કરી હતી. ઓનલાઈન હરાજી, ઓનલાઈન બિલિંગ, માહિતી સેવાઓ અને સહાય સેવાઓ. બરોબર છે? બધાના ફાયદા અને બધાની કંઈક ને કંઈક મર્યાદા. બરોબર છે? તે પછીના લેક્ચરમાં આપણે જોવાનું રહેશે. બરોબર છે? આટલું જ રાખશું. ઘરમાં રહો, સુરક્ષિત રહો.